અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટા પાયે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. શહેરના રખિયાલ વિસ્તારમાં અનેક દુકાનો અને ઘરને ડિમોલિશન કરવામાં આવ્યા હતા. એરિયા સેન્સિટિવ હોવાથી મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ ખડકી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ ડિમોલિશન કરવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર અમદાવાદમાં મોટી સંખ્યામાં ગેરકાયદેસર બાંધકામને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડવામાં આવ્યા હતા, જેમાં કાલુપુર જતા રેલવે બ્રિજ પર રસ્તો પહોળો થવાની પણ શક્યતાઓ સેવાઈ રહી છે. જોકે કેટલાય વર્ષોથી આ ગેરકાયદેસર બાંધકામને તોડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, પરંતુ કેટલાક તત્વો દ્વારા તોડવા દેવામાં ન આવતા સવારના 6 વાગ્યાના સુમારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડિમોલિશન ડિપાર્ટમેન્ટ દ્વારા દુકાનો તથા કેટલાક ઘરોનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ જગ્યા કેટલાક સમયથી ગેરકાયદેસર રીતે હતી અને તેને તોડવા માટે મંજૂરી પણ અપાઈ હતી અને નોટિસ પણ પાઠવી કેટલાક મહિના પહેલા ઘર અને દુકાનોને ખાલી કરાવાઈ હતી. અશ્મિતા પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ.